गुड मॉर्निंग फ्रेंड्स, आज आप धोरण 10 विषय गणित एम दाखला नंबर 7 जोईशु। एम आपने तफावत डी 7 आपी देने एल नी किंमत एटले के श्रेणी नु 22मू पद 149 आपेलू छे। श्रेणी नु 22मू पद जेने आपणे एल कही सकीए, एल आपेलो छे, 22मू पद आपेलू छे 149, अने आपणे 22 पदों सरवाळो एटले के एस 22 शोधवाना छे। तो मित्र, अहींया आपणे ए 22 आपी दीधुं छे, माटे एन नुं सूत्र वापर्युं, ए प्लस एन माइनस वन डी। एन नी जगह 22 मूकी दो एटले 22 माइनस 1 एटले आवशे 21। तफावत डी नी किंमत छे 7, ए 7 मूकीए एटले मित्र तमे जोई शको छो कि अहींया 22 माथी 1 जाय एटले 21, 21 गुणिया 7 એટલે આપણને 21 ગુણ્યા 7 એટલે 147 મળે। એને ડાબી બાજુમાં એ 22 જે 149 છે એ કિંમત મૂકી દો, અને 149 માંથી આ 21 ગુણ્યા 7 એટલે 147 આપણે બાદ કરીએ તો આપણને એની કિંમત મળશે 2। એની કિંમત કેટલી મળશે મિત્રો? એની કિંમત આવશે 2। એટલે અહીંયા જમણી બાજુમાં એ છે, એની કિંમત કેટલી આવી જશે? 2। હવે મિત્રો, એસએન શોધવા માટે एसएन नु सूत्र छे एन भाग्या 2 કૌંસમાં ए વત્તા एल। અહીંયા एन તરીકે 22 મૂકવાના છે, તો 22 ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 11। એ ની કિંમત છે 2, एल ની કિંમત છે 149, એટલે 149 માં 2 ઉમેરીએ એટલે આવશે 151। તો 151 ને 11 વડે ગુણવાથી આપણને જવાબ મળે 1661। ખાસ ધ્યાન રાખજો મિત્રો, 151 ગુણ્યા 11 એનું રફકામ આપે જાતે કરવાનું રહેશે। હવે મિત્રો, આપણે દાખલા નંબર 8 જોઈએ કે દાખલા નંબર 8 ની અંદર આપણને રકમની અંદર બીજું પદ આપી દીધું છે 14 અને ત્રીજું પદ આપી દીધું છે 18। તો બીજા પદને સંકેતમાં કહેવાય A2 કેટલા આપ્યા છે? 14, અને A3 આપ્યા છે 18। તો આની ઉપરથી મિત્રો ક્રમિક પદો હોવાથી ક્રમિક પદોનો તફાવત લઈએ તો A3 માંથી A2 બાદ કરીએ એટલે કે 18 માંથી 14 બાદ થશે એટલે આપણને કેટલા મળશે? 4। માટે D ની કિંમત આવશે, તફાવત D આવ્યો 4। હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે A2 ની કિંમત કેટલી છે? 14। A2 એટલે A વત્તા D કહેવાય। હવે D ની કિંમત 4 છે એ મૂકી દો, અને આ 4 ને જમણી બાજુ લઈ જઈએ એટલે 14 માંથી 4 બાદ થશે, માટે એની કિંમત આવશે 10। એની કિંમત કેટલી આવશે? 10। હવે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એસએન શોધવાનું સૂત્ર એન ભાગ્યા 2 કૌંસમાં 2A વત્તા એન માઇનસ 1D। આમાં આપણે 51 મું પદ શોધવું છે એટલે એસ 51 એનની જગ્યાએ 51 મૂકી દો એટલે એનની જગ્યાએ 51 મૂકતા 51 ભાગ્યા 2। હવે અહીંયા એની કિંમત કેટલી છે મિત્રો? 10, એટલે 2 સૂત્રમાં છે એની કિંમત 10, એનની કિંમત 51, 51 માઇનસ 1, ડીની કિંમત કેટલી છે મિત્રો? 4, એટલે ખાસ ધ્યાન રાખજો 51માંથી 1 જાય તો 50, 50 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 200, અને 2નો ગુણાકાર 10 સાથે કરવાથી 20, એટલે આ રીતે આપણને 200 વત્તા 20 એટલે કેટલા મળે? 220, અને સહગુણક 51 દ્વિતીયાંશ છે એટલે 220 ને 2 વડે ભાગો તો કેટલા આવશે? 110। એટલે આ રીતે મિત્રો 110 ને 51 સાથે ગુણવાથી 220 ને 2 વડે ભાગ્યા એટલે 110 આવ્યા, અને 110 ને 51 સાથે ગુણવાથી આપણને જવાબ મળશે 5610। એટલે આ રીતે મિત્રો આપણને આન્સર મળે 5610। એટલે આ રીતે આપણને 51 પદોનો સરવાળો મળ્યો 5610। હવે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આપણે આગળ દાખલા નંબર 9 જોઈએ કે દાખલા નંબર 9 ની અંદર તમને S7 એટલે કે 7મું પદ 49, 7 પદોનો સરવાળો 49 આપવામાં આવ્યો છે। 7 પદોનો સરવાળો કેટલો આપવામાં આવ્યો છે? 49। હવે મિત્રો ધ્યાન રાખજો, અહીંયા 7 પદોનો સરવાળો આપ્યો છે 49। હવે અહીંયા એસએન નું સૂત્ર મૂક્યું એન ભાગ્યા 2 2A વત્તા એન માઇનસ 1D। હવે એનની જગ્યાએ આપણે 7 મૂકીએ એટલે કે S7 બરાબર 7 ભાગ્યા 2 કૌંસમાં
બે એ એમ નામ એનની જગ્યાએ સાત મૂકી દો, સાત માઇનસ એક ડી શોધવો છે, એટલે જમણી બાજુ સાત દ્વિતીયાંશ છે, આ સાત દ્વિતીયાંશ ડાબી બાજુ આવે એટલે બે સપ્તમાંશ થઈ જાય, એટલે કે સિત્યું સિત્યું ઓગણપચાસ, એટલે અહીંયા કેટલા વધશે, સાત દુ ચૌદ થશે. પણ મિત્રો અહીંયા શું કર્યું છે, સાત ગુણ્યા બે છે, જમણી બાજુમાં બે એ વત્તા છ ડી આવ્યું. હવે આખા સમીકરણને બે વડે ભાગી શકાય છે, એટલે આખા સમીકરણને બે વડે ભાગો તો તમે જોઈ શકો છો, બે એ ને બે વડે ભાગો એટલે એ આવશે, છ ડી એને બે વડે ભાગો એટલે થ્રી ડી, અને સાત દુ ચૌદ એને બે વડે ભાગો એટલે કેટલા આવશે, સાત. એટલે આ રીતે સમીકરણ નંબર એક આપણને મળે, એ વત્તા થ્રી ડી બરાબર સાત. શું આવશે, એ વત્તા થ્રી ડી બરાબર સાત, જે પેલું સમીકરણ છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણને સત્તર પદોનો સરવાળો આપ્યો છે, બસો ને નેવ્યાસી. સત્તર પદોનો સરવાળો કેટલો આપ્યો છે મિત્રો, બસો ને નેવ્યાસી. એટલે ફરીવાર એશિયનના સૂત્રમાં એનની જગ્યાએ સત્તર મૂકી દો, એટલે એનની જગ્યાએ સત્તર મૂકો એટલે એસ સત્તર બરાબર એન ભાગ્યા બે કૌંસમાં બે એ વત્તા એન માઇનસ વન ડી, આમાં એનની કિંમત સત્તર મૂકી દો, એટલે મિત્રો સત્તરમાંથી એક જાય તો સોળ ડી, અને જમણી ડાબી બાજુમાં એસ સત્તરની જગ્યાએ કેટલા મૂકીશું, બસો ને નેવ્યાસી, એટલે જમણી બાજુ જે સત્તર દ્વિતીયાંશ છે એ ડાબી બાજુ આવશે એટલે વ્યસ્ત થઈ જશે. સત્તર દ્વિતીયાંશનું વ્યસ્ત થશે બે અપોન સત્તર, તો બસો નેવ્યાસીને સત્તર વડે ભાગો એટલે કેટલા આવશે, સત્તર. અને અહીંયા તમે જોઈ શકો છો બે એ વત્તા સોળ ડી, એમાંથી બે કોમન નીકળે એટલે એ વત્તા આઠ ડી આવશે. એટલે મિત્રો આખા સમીકરણને અહીંયા તમે બે વડે ભાગશો એટલે તમે જોઈ શકો છો આપણને એ વત્તા આઠ ડીની કિંમત કેટલી મળશે, સત્તર. બે બે જમણી બાજુ ડાબી બાજુ બંને જગ્યાએ છે, ઉડી જાય એટલે એ વત્તા આઠ ડીની કિંમત આવશે સત્તર. આને આપણે કહીશું પરિણામ નંબર બે. હવે મિત્રો પરિણામ નંબર એક આપણને મળ્યું હતું એ વત્તા ત્રણ ડી બરાબર સાત, એટલે આપણે લોપની રીત વાપરવી હોય તો પ્લસનું માઇનસ કરો, પ્લસ થ્રી ડી છે એનું માઇનસ કરો, પ્લસ સાત છે એનું માઇનસ કરો, એટલે એ ઉડી જશે. આઠ ડી માંથી ત્રણ ડી જાય એટલે કેટલા આવશે, પાંચ ડી. સત્તર માંથી સાત જાય તો દસ, એટલે ડીનો સહગુણક જે પાંચ છે, આ ડીનો સહગુણક પાંચ એ દસની છિદમાં આવશે, તો દસને પાંચ વડે ભાગવાથી પાંચ દુ દસ, એટલે આપણને ડીની કિંમત કેટલી મળશે મિત્રો, બે. આ ડીની કિંમત બે મળી, એને આપણે એ વત્તા થ્રી ડી બરાબર સાત એમાં મૂકીશું, એટલે ડીની કિંમત બે મૂકી દો એટલે ત્રણ દુ કેટલા થશે, છ. આ ત્રણ દુ છ જમણી બાજુ જાય એટલે જમણી બાજુમાં સાત છે, એમાંથી આ છ બાદ થાય તો સાતમાંથી છ જાય એટલે કેટલા આવશે, એક. માટે એની કિંમત મળશે એક. હવે મિત્રો દાખલા નંબર નવમાં જ આગળ આપણને એન પદોના સરવાળા માટેની વાત કરી છે, એટલે ફરી વખત આ એશિયનનું સૂત્ર એન ભાગ્યા બે, બે એ વત્તા એન માઇનસ વન ડી, એમાં આપણે એ અને ડીની કિંમત મૂકી દઈશું. આગળ આ જ દાખલામાં આપણે એ અને ડીની કિંમત જે મળી, એની કિંમત એક મળી, ડીની કિંમત બે મળી, એ મૂકી દઈશું. એટલે બે ગુણ્યા એક એટલે બે, એન માઇનસ વન ને બે જોડે ગુણીશું એટલે એન ગુણ્યા બે, તો બે એન માઇનસ એક ગુણ્યા બે એટલે બે, બે પ્લસ માઇનસ ઉડી જશે એટલે શું વધે, અહીંયા બે એન વધે એટલે બે બે ઉડી જાય, તો એન ગુણ્યા એન એટલે આવશે એન સ્ક્વેર. એટલે આ રીતે મિત્રો આપણને એન પદોનો સરવાળો મળશે એન સ્ક્વેર. એન પદોનો સરવાળો કેટલો આવશે મિત્રો, એન સ્ક્વેર. હવે મિત્રો આપણે દાખલા નંબર દસ જોઈએ, તો દાખલા નંબર દસ ની અંદર આપણને એ એન ત્રણ વત્તા ચાર એન આપી દીધું છે, એ એન ત્રણ એન વત્તા ત્રણ વત્તા ચાર એન આપી દીધેલું છે. તો મિત્રો આમાં એનની જગ્યાએ હું વન મૂકું એટલે મને પહેલું પદ મળે, તો એનની જગ્યાએ વન મૂકવાથી ચાર એન છે તો એનની જગ્યાએ વન મૂકો એટલે ચાર એકા ચાર આવશે, તો ત્રણ વત્તા ચાર કેટલા થઈ જશે, સાત. એવી રીતે મિત્રો એનની જગ્યાએ બે મૂકી દો તો ચાર કૌંસમાં બે, તો ચાર કૌંસમાં બે એટલે ચાર દુ કેટલા થશે, આઠ, તો આઠમાં ત્રણ ઉમેરો એટલે કેટલા આવશે, અગિયાર. એવી રીતે ત્રીજું પદ શોધવું હોય તો એનની જગ્યાએ ત્રણ મૂકી દો એટલે ચાર તરી બાર, તો બાર ને ત્રણ પંદર, પછી એનની જગ્યાએ ચાર મૂકીએ એટલે શ્રેણીનું ચોથું પદ મળે, તો ચોખ્ખું ચોખ્ખું સોળ, સોળમાં ત્રણ ઉમેરો એટલે ઓગણીસ,
એટલે આ રીતે આપણને સમાંતર શ્રેણી મળશે સાત અગિયાર પંદર ઓગણીસ ડેશ 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 એમ આપણને સમાંતર શ્રેણી મળે અને આ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ કારણ કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો અગિયારમાંથી સાત જાય તો કેટલા આવશે ચાર ત્રીજું પદ પંદર છે એમાંથી બીજું પદ અગિયાર બાદ કરો તો પંદરમાંથી અગિયાર જાય તો ચાર ત્રીજું પદ ઓગણીસ છે ઓગણીસમાંથી ચોથું પદ ઓગણીસ છે એમાંથી ત્રીજું પદ પંદર બાદ કરો તો ઓગણીસમાંથી પંદર જાય તો એ ચાર એટલે આ રીતે ચાર 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 સમાંતર શ્રેણીનો તફાવત સરખો આવે છે આ શ્રેણીનો તફાવત સરખો આવી ગયો માટે આ સમાંતર શ્રેણી છે એવું કહેવાય હવે મિત્રો આપણને અહીંયા પંદર પદોનો સરવાળો માંગ્યો છે તો પંદર પદોનો સરવાળો શોધવા માટે આપણે એસએનનું સૂત્ર મૂકવાનું એસએન બરાબર એન ભાગ્યા બે કૌંસમાં બે એ વત્તા એન માઇનસ વન ડી તો એનની જગ્યાએ પંદર મૂકો એટલે પંદર ભાગ્યા બે તો એની જગ્યાએ કેટલા મૂકીશું સાત અને એનની જગ્યાએ પંદર એટલે પંદર માઇનસ એક ડીની કિંમત કેટલી છે ચાર તો પંદરમાંથી એક જાય તો કેટલા આવશે ચૌદ એટલે ચૌદ જોડે ચારને ગુણો તો ચૌદ ચોક કેટલા થઈ જશે છપ્પન અને અહીંયા બે જોડે સાતને ગુણો એટલે બે સિત્તા ચૌદ તો ચૌદ ચોક છપ્પન છપ્પન ચૌદમાં ઉમેરી દો એટલે કેટલા આવશે સિત્તેર તો સિત્તેરને બે વડે ભાગવાથી મળે પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા પંદર કરો પાંત્રીસ ગુણ્યા પંદર એટલે આપણને જવાબ મળશે પાંચસો ને પચીસ એટલે આ સમાંતર શ્રેણીના પંદર પદોનો સરવાળો આવ્યો પાંચસો ને પચીસ હવે મિત્ર દાખલા નંબર દસ એમાં બીજો દાખલો જોઈએ દાખલા નંબર દસમાં બીજો એમાં આપણને એ એનની કિંમત આપી છે નવ માઇનસ પાંચ એન તો આમાં પણ આપણે એનની કિંમત વારાફરતી એક બે ત્રણ ચાર મૂકી સૌ પ્રથમ સમાંતર શ્રેણી મેળવીશું એનની જગ્યાએ એક મૂકીએ તો પાંચ એકા પાંચ તો નવમાંથી પાંચ જાય એટલે કેટલા આવશે ચાર એ રીતે બે મૂકો તો પાંચ દુ દસ નવમાંથી દસ જાય એટલે માઇનસ એક એ રીતે ત્રીજું પદ મૂકો એનની જગ્યાએ ત્રણ મૂકો તો પાંચ તરી પંદર તો નવમાંથી પંદર જાય એટલે કેટલા આવશે માઇનસ છ એવી રીતે ચાર મૂકો એનની જગ્યાએ તો પાંચ ચોકુ વીસ તો પાંચ ચોકુ વીસ એટલે નવમાંથી વીસ જાય એટલે માઇનસ અગિયાર તો આ રીતે આપણને સમાંતર શ્રેણી મળશે એનું પહેલું પદ ચાર બીજું પદ માઇનસ એક ત્રીજું પદ માઇનસ છ ચોથું પદ માઇનસ અગિયાર એવી રીતે આપણને સમાંતર શ્રેણી મળે અને આ સમાંતર શ્રેણી છે એનું કારણ કે તફાવત શોધો તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો માઇનસ એકમાંથી ચાર બાદ થાય તો આવશે માઇનસ પાંચ તફાવત ડી શોધો તો ત્રીજું પદ માઇનસ છ એમાંથી બીજું પદ માઇનસ એક બાદ કરો તો માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ છ અને પ્લસ એક એટલે એનું સાદરૂપ આવશે માઇનસ પાંચ એટલે ચોથું પદ માઇનસ અગિયાર એમાંથી ત્રીજું પદ માઇનસ છ બાદ કરો તો માઇનસ માઇનસ પ્લસ છ એટલે અગિયાર માઇનસ જ્યારે છ કેવા આવશે પ્લસ એટલે એનું સાદરૂપ થશે માઇનસ પાંચ એટલે આ રીતે આપણને સમાંતર શ્રેણી મળી હવે મિત્રો આ સમાંતર શ્રેણીમાં પણ પંદર પદોનો સરવાળો માંગ્યો છે તો પંદર પદોનો સરવાળો શોધવા માટે એસએનનું સૂત્ર મૂકવાનું એન ભાગ્યા બે કૌંસમાં બે એ વત્તા એન માઇનસ વન ડી તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે એનની જગ્યાએ પંદર મૂક્યા એની જગ્યાએ ચાર એનની જગ્યાએ પંદર અને ડી તફાવત છે માઇનસ પાંચ તો પંદરને બે વડે ભાગ્યા એમનેમ રાખવાનું બેનો ચાર જોડે ગુણાકાર આવશે આઠ પંદરમાંથી એક જાય તો ચૌદ અને આ માઇનસ પાંચ એમનેમ એટલે કે ચૌદ પંચા સિત્તેર કેવા આવશે માઇનસ હવે ધ્યાન રાખજો મિત્રો આઠ કેવા છે પ્લસ પણ સિત્તેર કેવા છે માઇનસ તો સિત્તેરમાંથી આઠ જાય તો કેટલા આવશે માઇનસ બાસઠ તો આ માઇનસ બાસઠને બે વડે ભાગો એટલે કેટલા આવશે માઇનસ એકત્રીસ કેટલા આવશે માઇનસ એકત્રીસ એટલે આ એકત્રીસને પંદર જોડે ગુણો એટલે કે એકત્રીસ ગુણ્યા પંદર કરશો એટલે તમને એનો આન્સર મળશે ચારસો ને પાસઠ અને અહીંયા એકત્રીસ માઇનસ હોવાને લીધે માઇનસ ચારસો પાસઠ એનો જવાબ મળે હવે મિત્રો આપણે દાખલા નંબર અગિયાર જોઈએ કે દાખલા નંબર અગિયારની અંદર આપણને એસએન એટલે કે એન પદોનો સરવાળો આપી દીધો છે એન પદોનો સરવાળો આપ્યો છે
चार एन माइनस एन स्क्वेर, एन पदों नो सरवाळो केटलो आपे छे मित्रों, चार एन माइनस एन स्क्वेर। तो आनी अंदर हूँ एन नी जगह एक किंमत मूकू तो चार एका चार, अने एन नी जगह एक मूकू तो एक नो वर्ग थशे एक, तो चार माथी एक जाए तो केटला आवी जशे त्रण। हवे मित्रों हूँ आ सूत्र में एन नी जगह बे मूकू तो चार दू आठ एटले बे नो वर्ग एटले चार, तो आठ ने चार केटला थई जशे बार, आठ वत्ता चार एटले केटला थई जशे मित्रों। अहीं खास ध्यान राखजो कि अहीं आगळ बादबाकीनुं निशान आवे एटले आठ माथी चार बाद थाय तो केटला आवी जशे चार, आठ माथी चार बाद थाय एटले केटला आवशे चार। हवे मित्रों बे पदोनो सरवाळो चार छे अने पहेलुं पद छे त्रण, एटले आनी उपरथी मने प्रथम पद ए वन एस वन कहेवाय एटले त्रण, जे ए वन छे एने ज एस वन कहेवाय ईज ए। हवे मित्रों बीजू पद मारे शोधवू होय, समांतर श्रेणीनुं बीजू पद शोधवू होय तो मारे एस टू माथी एस वन बाद करवो पड़े, एटले के ए एन शोधवानुं सूत्र। आ सूत्र खास ध्यान राखजो मित्रों, ए एन शोधवानुं सूत्र एस एन माइनस एस एन माइनस वन। तो एमां एन नी जगह हूँ बे मूकी दऊ एटले मने श्रेणीनुं बीजू पद शोधवानुं सूत्र मळे કે એ ટુ બરાબર એસ ટુ માઇનસ એસ વન। ટૂંકમાં બે પદોના સરવાળામાંથી પહેલું પદ બાદ કરીએ તો આપણને બીજું પદ મળે, એ ટુ મળે। ચારમાંથી ત્રણ જાય તો કેટલા આવશે એક। હવે મિત્રો તફાવત ડી શોધવો હોય તો સમાંતર શ્રેણીનો તફાવત ડી શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું પડે, તો બીજું પદ આવ્યું એક, પહેલું પદ છે ત્રણ, तो एक माथी त्रण बाद थाय एटले केटला आवशे माइनस बे। एटले मित्र हवे आपणे त्रीजू पद शोधवू होय तो बीजा पद में डी उमेरी दो, सामान्य तफावत डी बीजा पद में उमेरी दो, एटले बीजू पद छे एक, एमां तफावत डी माइनस बे आव्यो ए उमेरो, तो एक में माइनस बे उमेरवाथी आपणने आंसर मळशे माइनस एक, कारण के बे मोटा छे ए माइनस छे, એમાંથી એક પ્લસ છે એ બાદ થશે, એટલે બે માંથી એક જાય તો એક આવે ને બે મોટા હોવાથી માઇનસ એક। હવે મિત્રો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી, આ સૂત્રમાં આપણે એનની કિંમત, એની કિંમત ત્રણ મૂકી દો અને ડીની કિંમત માઇનસ એક મૂકી દો, એટલે આપણને એન માઇનસ વન એન એમનમ રાખવાનો છે, ત્રણ એમનમ રહેશે, એન માઇનસ વન જોડે માઇનસ વન ગુણીશું એટલે એન ગુણ્યા માઇનસ એક તો આવશે માઇનસ એન, અને માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો માઇનસ માઇનસ પ્લસ એક થશે। એટલે મિત્ર ધ્યાન રાખજો ત્રણ વત્તા એક કેટલા થઈ જશે ચાર, અને માઇનસ એન એમનમ, એટલે આ રીતે આપણને શ્રેણીનું એનમું પદ નું વ્યાપક સ્વરૂપ મળ્યું એ એન બરાબર ચાર માઇનસ એન। પણ મિત્રો આપણે દસમું પદ શોધવું હોય તો એનની જગ્યાએ હું અહીંયા દસ મૂકી દઉં એટલે ચારમાંથી દસ બાદ થાય એટલે મળશે માઇનસ છ, કેટલા મળશે મિત્રો માઇનસ છ। હવે મિત્રો દાખલા નંબર બાર જોઈએ, દાખલા નંબર બારની અંદર ખાસ ધ્યાન રાખજો આપણને છ વડે વિભાજ્ય હોય તેવા ધન પૂર્ણાંકોની શ્રેણીની વાત કરી છે, તો છ વડે વિભાજ્ય હોય એટલે છ એકાનો ઘડિયો બોલવાનો, છ એકા છ, છ દૂ બાર, છ તરી અઢાર, છ ચોક ચોવીસ, એટલે છ વડે વિભાજ્ય હોય તેવા ધન પૂર્ણાંકોની શ્રેણી લખવા માટે છ નો ઘડિયાથી આપણે સ્ટાર્ટ કર્યું એટલે આ રીતની આપણને સમાંતર શ્રેણી મળે। હવે આપણે આ સમાંતર શ્રેણીમાં ચાલીસ પદોનો સરવાળો શોધવાનો છે, ચાલીસ પદોનો સરવાળો, સરવાળો એટલે કેટલા થશે એસ ફોર્ટી, સરવાળો એટલે શું થશે એસ ફોર્ટી, તો ચાલીસ પદોનો સરવાળો શોધવાનો છે એટલે એસ ચાલીસ આપણે શોધવાના છે। એટલે કે આ શ્રેણીમાં પ્રથમ પદ છે છ, એટલે એની કિંમત આવશે છ, એની કિંમત કેટલી આવશે છ, તફાવત ડી, તફાવત ડીની કિંમત છે, બીજું પદ બાર છે એમાંથી પહેલું પદ છ બાદ કરો તો બારમાંથી છ બાદ થાય એટલે કેટલા મળશે છ। હવે મિત્રો એસએનનું સૂત્ર મૂક્યું, એન ભાગ્યા બે કૌંસમાં બે એ વત્તા એન માઇનસ વન ડી, તો આમાં એનની જગ્યાએ કેટલા મૂકીશું આપણે ચાલીસ, એટલે ચાલીસને બે વડે ભાગવાથી કેટલા આવશે વીસ, એની કિંમત મૂકી છ, એટલે છ દૂ થશે બાર,
एननी किंमत 40 छे, तो 40 माइनस 1 એટલે કેટલા થશે 39, डी ની કિંમત 6 એમ નમ, હવે 39 ને 6 જોડે ગુણી દો, 39 ગુણ્યા 6 કરવાથી આપણને કેટલા મળે 234, એટલે આપણે અહીંયા 234 મૂક્યા, 234 માં 12 ઉમેરશો એટલે આવશે 246, આ 246 ને 20 વડે ગુણી દો એટલે આપણને આન્સર મળે 4920। એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે આ છે સ્વાધ્યાય 5.3 એના દાખલા નંબર 12 સુધી આજે આપણે જોયું, હવે દાખલા નંબર 13 થી આગળના દાખલા આપણે 30% કોષ રદ થયો એમાં એ કાઢી નાખવામાં આવ્યા છે એટલે અત્યારે આપણે એની ચર્ચા કરીશું નહીં। એટલે તમારે આ સ્વાધ્યાયમાં 12 દાખલા સુધી જ તૈયારી કરવાની છે, હવે પછીના પીરિયડમાં આપણે 9 પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિથી શરૂઆત કરીશું। અને મિત્રો આ જે વિડીયોમાં દાખલા ગણાવ્યા એ દાખલા એક વખત જોઈને ગણવાના રહેશે, પછી વિડીયો જોઈ ફરી વખત વિડીયો જોઈ ઇનાયત દાખલા બીજી વખત તમારે ટેક્સ્ટ બુક લઈ અને મોઢે ગણવાના રહેશે। તમને જ્યાં ખબર ન પડે ત્યાં ટીક કરી નાખજો, આપણે રૂબરૂ મળીશું ત્યારે એની ચર્ચા કરીશું। થેન્ક યુ।